કલ્યાણ કઈ રીતે થાય
થાય તો આ અભિગમ પ્રમાણે મન વિના સારામાં સારું જીવન કેમ જીવી શકે એને અચળરૂપ કેટલીક સમસ્યાઓ દાખલા તરીકે ગરીબી છે, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, આ ઉપરાંત રંગભેદની નીતિ, જાતિવાદ છે, કેટલીક વર્ગ નિગ્રહની વાતો છે, આતંકવાદ છે, આવી કેટલીક માનવ સર્જિત હોનારતો પણ છે કે જેની માનવીના વિકાસ ઉપર અસર થાય છે. આ બાબતને પણ પર્યાવરણના સંદર્ભમાં જે તે પ્રદેશમાં એનો અભ્યાસ કરવામાં આવે છે એ અભિગમ એવા પ્રકારનો છે કે એને આધારે આ બધી બાબતો ધીરે ધીરે માનવી ભૂગોળ દ્વારા, અભ્યાસ દ્વારા ગરીબી, ભૂખમરો એ દૂર કરવાના પ્રયત્નો કરે છે, રંગભેદની નીતિઓ દૂર કરવાનું કરે છે, વર્ગ વિગ્રહો ન થાય એવી નીતિઓ પણ અપનાવવામાં આવે છે. એટલે આગળ આપણે જોઈ ગયા કે બીજા સબ્જેક્ટોનો પણ અભ્યાસ કરીને ભૂગોળમાં એનો અભ્યાસ કરવામાં આવે છે, એના માનવના ભૂગોળમાં આવી પ્રક્રિયા કરી બીજા સહસંબંધી વિષયોનો અભ્યાસ કરી એનું કલ્યાણ થાય, એનો વિકાસ સારી રીતે કરી શકાય એ બાબત કરવામાં આવતી હોય છે. આ અભિગમ દ્વારા નાગરિકો છે એ પોતાના વિશ્વના જે કાંઈ સંસાધનો છે, સંસાધનની વ્યાખ્યા આપણે આગળ કરી હતી, ફરીથી ટૂંકમાં કહીએ સંસાધન એટલે કુદરત દ્વારા જે કાંઈ નિર્મિત છે એ બધી જ નિર્મિત ચીજ વસ્તુઓ જે માનવીને પોતાના વિકાસમાં ઉપયોગમાં આવી શકે એ તમામ વસ્તુને, પછી તે સજીવ હોય કે નિર્જીવ હોય, એ તમામને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. અને એ સંસાધનનો ઉપયોગ એની ઉપર કોઈ દેશ, પ્રદેશ કે કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ ન રહે અને સમગ્ર માનવ જાતને એ ઉપયોગમાં આવે, સમગ્ર માનવ જાતનો એમાં અધિકાર ગણાય એવી બાબતોનો વિચારધારા અહીંયા કરવામાં આવી છે. અને એના ઉપર ઘણી વખત કોઈ પણ પ્રકારનું નિયંત્રણ પણ પ્રાપ્ત ન થાય એની બાબત જોવામાં આવી છે. અને માનવી પોતાની પ્રાથમિક જરૂરિયાતોથી માંડીને જે કાંઈ મળે એ સમજ કરે છે. આ બધી બાબતો માનવ કલ્યાણના વિકાસમાં ઉપયોગમાં આવતી હોય છે. તો અહીંયા માનવ ભૂગોળના 5 અભિગમો આવ્યા છે. એ અભિગમોને ધ્યાનમાં રાખીને એમાં કેટલીક બાબતો જે કીધી છે એ ખાસ કરીને સમજવા જેવી ઘણી છે. માનવ કલ્યાણનો મુદ્દો છે, પરીક્ષાલક્ષી જોઈએ તો નિશ્ચયવાદ અને સંભવવાદનો મુદ્દો છે, એ પણ તમારે નોટ કરવા અને એને આધારે આગળની પ્રક્રિયા કરવી. ત્યાર પછીના મુદ્દામાં જે આ ચર્ચા છે એનો જ એક ભાગ છે કે ભાઈ માનવ ભૂગોળ છે એના અભિગમો છે એની તુલના કરવાની છે. તો કે ભાઈ સંભવવાદ શું કહે છે, નિશ્ચયવાદ શું કહે છે, નવનિયતિવાદ શું કહે છે, એ બધાની શૈલી કરતા જે કહે છે કે માનવી પોતાના પર્યાવરણને આધારે એની સાંસ્કૃતિક, વ્યવહારિક, નૈતિક આવી જે બધી બાબતો છે એ વિશ્લેષણ કરે છે, એની જીવનશૈલી બનાવે છે, એનો વિકાસ કરે છે. અને એ માનવી જેમ જેમ એનો વિકાસ કરતો જાય છે એમ 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 માનવામાં આવે છે કે એની પર્યાવરણ ઉપર અસર થાય છે. અને એટલે છેલ્લા માટે તુલનાત્મક રીતે એવું કહેવામાં આવ્યું છે કે માનવી જે પોતાના દેશનો ઇતિહાસ, સામાજિક વ્યવસ્થા જે કાંઈ રચના કરે છે એ રચનાને આધારે એ દેશનો વિકાસ થાય છે. પણ જો માનવી આ કુદરતી સંસાધન કે પ્રાકૃતિક પર્યાવરણ જે કાંઈ ગણીએ છીએ એનો ઉપયોગ વ્યવસ્થિત કરે તો સમસ્યાઓ હળવી છે, પરંતુ જો એનો બેફામ ઉપયોગ કરે તો એ સમસ્યાઓ બને છે. અને એ સમસ્યાઓને આધારે જ કેટલીક વિકટ સમસ્યા થાય અને જેથી કરીને જે તે દેશ, પ્રદેશ એનું પર્યાવરણ તો નાશ પામે છે પણ માનવીનો વિકાસ પણ ઘટે છે એવું કહેવામાં આવ્યું છે. એટલે આ પૃથ્વીના માનવને કેન્દ્રમાં રાખીને જે કાંઈ આ ચર્ચાઓ કરવામાં આવી એ પરિસ્થિતિ પ્રમાણે આ મુદ્દો અહીંયા પાઠ આ ચેપ્ટર અહીંયા સંપૂર્ણ થાય છે. અભ્યાસક્રમની દ્રષ્ટિએ લેસનમાં આપણી પદ્ધતિ પ્રમાણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો છે એના ઉપર નજર રાખવી, પાકા કરવા તમારી રીતે એ અંડરલાઈન જે કાંઈ કરાવી છે પરીક્ષાલક્ષી એના ઉપર મહત્ત્વ આપવું એ રીતે અહીંયા આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.